નમસ્કાર બાળ મિત્રો, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે ઘર સુશોભિત કરવા માટે અવનવી ઘણા પ્રકારની વસ્તુઓ ઘર માટે લઈ આવીએ છીએ. પણ આપણે ઘરમાં જ પડેલી વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી જો નવું બનાવવામાં આવે તો કેટલું સરળ રહે, તો એવું આજે એક સરસ મજાનું તોરણ બનાવતા હું તમને શીખવીશ. તો તેના માટે સાધન સામગ્રી જોઈએ. આ છે પુઠ્ઠું, જે બધાના ઘરમાં મળી રહે છે. ત્યારબાદ ચીપકાવવા માટે ફેવિકોલ. આ છે ઘરના વેસ્ટ કપડાં, કોઈ પણ રંગનું કાપડ તમે લઈ શકો છો. ત્યારબાદ લટકણિયા માટે નાના મોટા મોતી છે, ચીપકાવવા માટે આભલા છે, તમે કોઈ પણ પ્રકારના લઈ શકો છો. ત્યારબાદ આ રીતની લેસ પટ્ટી લેવાની છે, પછી એ જ રીતની ઝીણી લેસ કિનારી પર ચીપકાવવા માટે, પછી સોય દોરો, ત્યારબાદ અરીઠાના ઠળિયા છે, કટર, કાતર, સ્ટેપલર, તો આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. સૌ પ્રથમ આ બોર્ડશીટ છે તેના પર આપણે એક ચોરસ આકારનું કટિંગ કરશું. આ રીતના, આ રીતે આપણે ચોરસ કટિંગ કરીને હવા 5 ચોરસના કટિંગ કરીશું. કટિંગ આપણે કટરની મદદથી કરીશું અથવા કાતરની પણ મદદ લઈ શકો. બાળમિત્રો, કટિંગ કરતી વખતે તમારે ખૂબ ધ્યાન રાખવું અથવા વડીલોની મદદ લેવી, કેમ કે કટર તમને વાગી ન જાય તે ધ્યાન રાખવું. હવે સૌ પ્રથમ આજે આપણે ચોરસમાં કટિંગ કર્યું છે તેના પર આપણે કાપડ લગાવીશું. તમારે ઘરમાં કોઈ પણ પ્રકારનું કાપડ હોય, પૂઠું છે એને કાપડની અંદર છાંટી દો. હવે આ રીતે બંને સાઈડ થોડું થોડું રાખી છેક ભાગ વધે તેને કાતરની મદદથી કાપી લો. તો આ રીતે કપાઈ ગયું છે. હવે જે આ ભાગ છે બંને કિનારા પર સ્ટેપલરની મદદથી પિન મારી દો. તમે પિન મારતી વખતે ખૂબ કાપડને ખેંચી લેવું જેથી વચ્ચે કડચલી ના રહે. તો આપ જોઈ શકો છો આપણે જે આ પૂઠું છે એને કાપડથી કવર કરી લીધું છે ચારે સાઈડ. હવે આપણે આની ચારે કિનારી પર આ જે સ્ટેપલરની પિન છે એ ન દેખાય એના માટે આપણે આ લેસ લગાડી દઈશું. ગમની મદદથી ચારે બાજુ લેસ લગાડવી. આ રીતે જ્યારે ચારે બાજુ લેસ લગી જશે ત્યારે આ રીતે તૈયાર થઈ જશે. ગમને સુકાવા દેવું, સુકાઈ જાય ત્યારબાદ આપણે આના પર ડિઝાઇન બનાવીશું. હવે તમે આમાં કોઈ પણ ડિઝાઇન, તમને ગમતી ડિઝાઇન આપણે તહેવારને લગતી કોઈ પણ બનાવી શકે, જેમ કે દીવડા છે, સાથિયા છે, ઓમ છે, શ્રી છે, તમને મનગમતું લઈ શકો છો. હવે એના ઉપર આપણે દીવડો બનાવીએ. અહીંયા તો દીવડાની પહેલા ગમની મદદથી આકાર બનાવો. હવે તેમાં આપણે આ ચીપકાવીશું આભલા. આ સ્ટોન છે, તો આ રીતે બધું લગાવું. હવે આને સુકાવા દેવું, તમે આખું લગાડી શકો. ત્યારબાદ આપણે હવે નીચે લટકણ કરીશું, એના માટે આપણે અરીઠાના ઠળિયાનો ઉપયોગ કરીશું. ઘરમાં તમે અરીઠાનો ઉપયોગ કરતા હોય અથવા જે અરીઠાના ઠળિયા છે એના બદલે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, જ્યાં ગોળ ગોળ આકારનું હોવું જોઈએ, નાનું હોવું જોઈએ. એમાં પણ આપણે કપડાનો ઉપયોગ કરીશું. કપડું છે તેમાં રાખી દેવાનું અરીઠાનું ઠળિયો, અને દોરાની મદદથી આપણે એકદમ ટાઈટ બાંધી લેશું. છેડે ગાંઠ વાળી દેવી અને તેને કિનારાથી કાપી લેવું. તો આ રીતે લટકણ માટે તૈયાર થઈ જશે. આમાં તમે કોઈ પણ કલરના કરી શકો છો. હવે આ લેસ લઈએ. હવે જે આપણે આ ડિઝાઇન બનાવીએ છીએ
તેને લગાવવાની, તેને ફેવિકોલની મદદથી તમે ચિપકાવી શકો છો. તમે આમાં કોઈ પણ બે કલર લઈ શકો છો અથવા અલગ અલગ પ્રકારના મનગમતા કોઈ પણ કલર લઈ શકો છો અને એને તેને ઉપર નીચે ટાંકવી આ રીતે લગાડી શકો. અહીંયા તમે બીજો કલર લઈ શકો છો કોઈ પણ. હવે આપણે દોરાની મદદથી લટકણ બનાવીશું. તેના માટે નાના મોટા તમને ગમતા કોઈ પણ પ્રકારના મોતી લઈ શકો છો. અને કિનારી પર લગાવી દેવું. આ રીતે તૈયાર થશે. અને જે આપણે અરીઠાનું ઠળિયાનું બનાવ્યું હતું તે અંતમાં લગાવવું. તમે જે કલર અહીંયા લ્યો તે કલર અહીંયા પસંદ કરવો. તો મિત્રો, બન્યા બાદ આ રીતે થશે. તમે જોઈ શકો છો આમાં ગુલાબી અને પીળો બે કલર લીધો છે. તમને ગમતો કોઈ પણ કલર તમે લઈ શકો છો. અને અહીંયા જે કલર લઈએ એ જ કલરને આપણે અહીંયા પણ ચિપકાવીશું, એટલે સરસ મેચિંગ લાગે. તો આ રીતે આખું તોરણ તૈયાર થઈ જશે. તો જોયું ને બાળ મિત્રો, આપણે ઘરમાં પડેલી નકામી વસ્તુઓનો ઉપયોગ કરી કેટલું સરસ મજાનું તોરણ બનાવ્યું. કોઈ કહી શકે કે આ તમે જાતે બનાવ્યું છે, તૈયાર બહારથી લીધું હોય એવું જ લાગે છે. અને ખૂબ જ સરળ રીતે બનાવવું પણ ખૂબ સહેલું છે અને દેખાવે પણ ખૂબ સરસ લાગે છે. તો તમે બધા પણ આવું તોરણ બનાવજો. દીપોત્સવ અંતર્ગત તમને ગૂગલ ફોર્મની લિંક મોકલવામાં આવશે. તમારે તમારી પસંદગીથી આ તોરણની પ્રવૃત્તિ બનાવી વિડીયો અથવા ફોટા સ્વરૂપે અપલોડ કરી શકશો અને તે પ્રવૃત્તિ બાયસેક તથા યુટ્યુબના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે. આશા રાખું છું કે તમે તમારી પ્રવૃત્તિ ઘણી બધી બનાવશો અને અપલોડ પણ કરશો. આભાર.